અમદાવાદના સાબરમતી ખાતે આવેલા ટોરેન્ટ પાવરની સિસ્ટમ ચાલુ થતાં પ્રચંડ અવાજ થયો હતો, જેના કારણે રિવરફ્રન્ટ પર રોડ શો જોવા આવેલા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, જોકે બાદમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટમાં માર્કેટ યાર્ડની હડતાળનો આજે 8મો દિવસ. આજે યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ કિસાન સંઘ વચ્ચે થશે બેઠક. આ બેઠકમાં સમાધાન થાય તેવી શક્યતા મહત્વપૂર્ણ છે કે મચ્છરના ત્રાસ મુદ્દે 17 ફેબ્રુઆરીથી આ યાર્ડ બંધ જ છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકમાં યુવકે આપઘાત કર્યો. લોકઅપની અંદર ચાદર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયો. કલમ 151 હેઠળ પોલીસે મૃતક યુવકની કરી હતી અટકાયત. યુવકના આપઘાતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ. પંચમહાલમાં ગોધરાના ટીંબા ગામ પાસે SRP ગ્રુપ 5ની બસનો અકસ્માત. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તમાંથી પરત ફરતા દરમિયાન યાંત્રિક ખામી સર્જાતા બસ પલટી મારી ગઈ, જેમાં 11 પોલીસ જવાન ઘવાયા હતા. અરવલ્લીમાં માલપુરના વાત્રક બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં ઉછળીને નદીમાં પડેલા 2 મૃતદેહોને બહાર કાઢાયા, જ્યારે કે હજુ 1 લાપતા વ્યક્તિની શોધખોળ ચાલુ. લગ્ન પ્રસંગમાં જતા દરમિયાન ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો અકસ્માત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં CCI કમ્પાઉન્ડમાં કપાસના ઢગલામાં આગ. બોડેલી ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અજમાયું. સુરતની કોસંબા PCR વાનની અડફેટમાં હોટેલના સિક્યોરિટી કર્મીનું મોત. અમદાવાદથી સુરત જતી PCR વાહન ચાલકે કર્યો અકસ્માત. વડોદરાના કપુરાઈ ચોકડી પાસેની ઘટના. પાણીગેટ પોલીસે PCR વાહન કબજે કરી સુરત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અમદાવાદના મોટેરામાં વણઝારાના મકાનમાં આગ લાગી. આશ્રમ ચોકડી પાસે આવેલું છે મકાન. ફાયર વિભાગની 2 ગાડી ઘટનાસ્થળે પહોંચી. કોઈ જાનહાની નથી. જૂનાગઢમાં વેપારીઓએ કડવા ચોકથી લઈને જયશ્રી રોડ પર કર્યો ચક્કાજામ. ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નંખાતા કર્યો વિરોધ. ધૂળથી ઉડતી ડમરીઓથી લોકો પરેશાન. વડોદરામાં પાદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોનો હલ્લાબોલ. છેલ્લા 1 અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સ્થાનિકો. પાદરાના જાસપુર રોડ પર દીનદયાળ ઉપાધ્યાય નગર આવાસના સ્થાનિકોએ મચાવ્યો હતો હોબાળો. સુરતમાં મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરી મેડિકલ ટેસ્ટ કરવાનો મુદ્દો ગરમાયો. જિલ્લા કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર ધરણા પ્રદર્શનની ચીમકી આપી. રિપોર્ટના દિવસો લંબાવીને આખા વિવાદ પર પાણી રેડવાનું કાવતરું થતું હોવાનો આક્ષેપ. સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કર્મચારીના વિવાદિત મામલાને લઈને નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો ખુલાસો. મહિલા કર્મચારીઓની તપાસમાં ગુપ્તતા રાખવામાં આવે છે. તપાસ વખતે કોઈપણ મહિલા કર્મચારી દ્વારા વિરોધ નહોતો કરાયો. પાલનપુરના પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા વિરોધ. 7મા પગાર પંચ સહિત વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા દર્શાવાયો વિરોધ. અધ્યાપકો કાળા કપડાં પહેરી રાજ્યવ્યાપી વિરોધમાં જોડાયા. રાજકોટમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ. દરરોજ 50 ખેડૂતોને બોલાવી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા રોષ. પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની ખેડૂતોની માંગ. રાજકોટ કોર્પોરેશનની બેદરકારી સામે આવી. સોશિયલ મીડિયા પર રાજકોટ શહેર વિશે પ્રતિભાવ માંગતી પોસ્ટમાં રાજકોટના બદલે અન્ય શહેરોના ફોટા જોવા મળ્યા. કોલકાતાના ટેક્સીનો ફોટો પોસ્ટ કરતા એક નાગરિકે આ અંગે ધ્યાન દોરતી પ્રતિક્રિયા પણ આપી. વડોદરાના બગલામુખી આશ્રમના ઢોંગી તાંત્રિકની પોલીસે ધરપકડ કરી. મહાઠગ પ્રશાંત ઉપાધ્યાય વાપીની એક હોટેલમાં હોવાની બાતમી પોલીસને મળી હતી, જે આધારે પોલીસે પ્રશાંત ઉપાધ્યાય સહિત 2 સાગરીતોને પકડી પાડ્યા. સુરતના વરાછાની અમર જ્વેલર્સમાં 6 રાઉન્ડ ફાયરિંગ થતા દોડધામ મચી. આ ફાયરિંગમાં એક કર્મચારીને પેટના ભાગે ઈજા થતા સારવાર માટે ખસેડવા પડ્યા. કામરેજના માનસરોવર જમીન પ્રોજેક્ટના વિવાદમાં ધમકી બાદ ફાયરિંગ થયાની ચર્ચા. વડોદરામાં ગાડી ઓવરટેક બાબતે યુવકની હત્યા કરનારા પોલીસે કરી ધરપકડ. પાણીગેટ પોલીસે સૂરજ કહાર નામના આરોપીને પકડી પાડ્યો. અન્ય 5 આરોપી પોલીસ પહોંચતી દૂર. સુરતના વરાછા વિસ્તારમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. વરાછા AK રોડ પોલીસ ચોકી નજીકની લાશ મળવાની જાણ થતાં પોલીસે દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી.
વલસાડ પાસે બોડલાઈ ગામમાં 10-15 જેટલા ધાડપાડુ ગંગા ફાર્મમાં ત્રાટક્યા. એનઆરઆઈ વૃદ્ધ દંપતી અને વોચમેનને બંદી બનાવી લૂંટ મચાવાઈ. 50 તોલા સોનું અને અંદાજીત 5 લાખ રૂપિયા રોકડની લૂંટ. બનાસકાંઠાના પાલનપુરમાં એએસઆઈ લાંચ લેતા ઝડપાયા. પૂર્વ પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ ₹30,000ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા. મહેસાણા એસીબીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પાલનપુરના સીપુરના કાર્યપાલક ઇજનેરને 15,000ની લાંચ લેતા પાલનપુર એસીબીએ પકડી પાડ્યા. નહેરના કામકાજના બી પેટે માંગી હતી લાંચ. ઇજનેરનું નામ વીટી ચૌહાણ. છોટાઉદેપુરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવને જિલ્લા શિક્ષણ અધિકારી આપી નોટિસ. પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટરમાં ગેરહાજર રહેવા અંગે 3 દિવસમાં માંગ્યો ખુલાસો. અંકલેશ્વરની કડકિયા વિદ્યાલયમાં ચોરીનો નિષ્ફળ પ્રયત્ન. તસ્કરોએ 12થી વધુ લોકર તોડી નાખ્યા. જો કે કંઈ હાથ ન લાગ્યું. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામમાંથી 7 જુગારી ઝડપાયા. પોલીસે જુગાર રમતા 7 જુગારીઓને 53,100 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. 5 મોબાઈલ ફોન અને 3 બાઇક પણ કબજે કરી લેવાઈ. બોટાદના રાણપુરમાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલો. કર્મચારી વીજ બિલના બાકી નાણાંની ઉઘરાણી માટે પહોંચ્યો હતો. વીજ બિલ માંગતા ઘરના પરિવારના લોકોએ આ હુમલો કર્યો. પાલનપુરમાં એરોમા સર્કલ પાસે બિલ વગરનો તેલનો જથ્થો ઝડપાયો. જીએસટીની ફ્લાઇંગ સ્કવોડની કાર્યવાહી દરમિયાન આ જથ્થો પકડી પડાયો. ઓટો રિક્ષામાં લઈ જવાતો તેલનો 57,000નો જથ્થો કબજે કરાયો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માતાના મોત બાદ અનાથ બનેલી બાળકીની વહારે આવ્યું તંત્ર. રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકીને મળશે સહાયતા. કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાએ કરી બાળકી સાથે મુલાકાત. દાહોદમાં ઠેર ઠેર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના ચાલતા કામકાજના કારણે રસ્તામાં જોવા મળી રહ્યા છે ખાડા, જેથી રસ્તાઓમાં સર્જા છે ટ્રાફિક જામના દ્રશ્યો. બીજી બાજુ વારંવાર આવતા ઈ મેમોને લઈને પણ વાહન ચાલકો હાલાકીમાં. અંકલેશ્વર નજીક ગડખોલ ફાટકની એંગલ તૂટી પડતા ટ્રાફિક જામ. ઘટનાના પગલે અંકલેશ્વર હાંસોટને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગના વાહન ચાલકો અટવાયા. તાત્કાલિક સમારકામ હાથ ધરવું પડ્યું. દહેજ ઘોઘો રો રો ફેરી સર્વિસનો 5 મહિના બાદ પુનઃ પ્રારંભ. ઘોઘા બંદરેથી જહાજ બંદર દહેજ બંદરે આવી પહોંચ્યું. 112 મુસાફરો, 22 ટ્રક અને 15 કાર સાથે જહાજ દહેજ પહોંચ્યું. સુરતમાં બારડોલીની મીંઢોળા નદીમાં અસંખ્ય માછલીના મોત. કેમિકલયુક્ત પાણી છોડાતા નદીનું પાણી થયું કાળું અને દૂષિત કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવા પર જીપીસીબીનું ભેદી મૌન. સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલા સાડીના ગોડાઉનમાં આગ. આગ લાગતા લોકોમાં અફરાતફરી. ફાયર ફાઇટરની 12 ગાડીઓએ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. સુરતમાં 28 ફેબ્રુઆરીના રોજ મોટાભાગના વિસ્તારોને નહીં મળે પાણી. વરાછામાં વર્ષો જૂની પાણીની લાઇન બદલીને જોડાણની કામગીરી પડાશે અસર. 27 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યા સુધી 11 વાગ્યાથી 29 ફેબ્રુઆરીએ સવારે 5 વાગ્યા સુધી હાઇડ્રોલિક વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં વધુ એકવાર બેદરકારી સામે આવી. એચઆઈવીગ્રસ્ત દર્દીનો સિવિલમાં રિપોર્ટ આવ્યો નેગેટિવ. જોકે ખાનગી હોસ્પિટલમાં દર્દીનો રિપોર્ટ 2 વાર પોઝિટિવ આવ્યો. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સેમ્પલ બદલાઈ ગયા હોવાની આશંકા.